નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આવતો આખું વર્ષ તમને મફત અનાજ મળશે સાથે સાથે જીરો ટકા વ્યાજ ઉપર પાક ધિરાણ થશે અને ખેડૂતોને પણ મહત્વના લાભ આપવા જઈ રહી છે સરકાર સાથે સાથે ફેમિલી કાર્ડ યોજના જે નવી યોજના લાગુ કરવા ગુજરાત સરકાર જઈ રહી છે એનો લાભ તમને કઈ રીતે મળશે અને ફરીથી કોરોનાના કહેર વચ્ચે માસ્ક ટેસ્ટિંગ અને બુસ્ટર ડોઝ ફરજિયાત કરાવાયા છે સૌથી પહેલાં વાત કરીએ મિત્રો મહત્વનું છે મિત્રો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મા કાર્ડ યોજના છે એને અંતર્ગત પેલા પાંચ લાખ સુધીની સહાય છે એ આ યોજના અંતર્ગત થતી હતી પરંતુ હવે ગુજરાત સરકારે એ રકમ વધારી અને દસ લાખ સુધીની કરી દીધી છે એટલે હવે તમે દસ લાખ સુધી આ યોજનાની સહાય છે એ મેળવી શકો છો બીજી બાજુ વાત કરીએ તો મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ અંતર્ગત આર્થિક સંકળામણ અનુભવતા પ્રત્યેક નાગરિકોને રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થા અને સરકાર માન્ય લેબોરેટરીમાં કોઈ પણ પૈસા વગર ફ્રીમાં સેવાઓ આપવામાં આવશે સાથે સાથે એ પણ હમણાં સમાચાર આવી રહ્યા છે કે દેવભૂમિ દ્વારકામાં જે કોરિડોર છે ફેઝ વન નું નિર્માણ કાર્ય છે એ તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે જન્માષ્ટમી સુધીમાં ભૂમિ પૂજન કરવામાં આવશે મહત્વનું છે મિત્રો નાગરિકોને જે સરકારી લાભ મળે છે એ લાભ મેળવવા માટે હવે સરકાર છે એ ફેમિલી કાર્ડ યોજના લાગુ કરવા જઈ રહી છે જે અંતર્ગત તમામ લોકોને સરકારી યોજનાના લાભ છે એ ઘણી આસાનીથી મળતા રહે વાત કરીએ તો મિત્રો રાજ્ય સરકારનો એક ખેડૂતલક્ષી નિર્ણય હાલમાં સામે આવી રહ્યો છે જેમાં ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ ખેડૂતોને આગામી સો દિવસમાં રાજ્ય સરકાર દ્વારા ચારસો ને સત્તર કરોડની રકમ છે એ વ્યાજ સહાય પેટે ચૂકવવામાં આવશે મહત્વનું છે કે રાજ્યની આશરે પાંચ હજાર જેટલી પેક્સ મિલ્ક અને ફિશરીઝ સહકારી મંડળીઓને નેશનલ કો ઓપરેટિવ ડેટાબેઝ માટે હાલમાં તૈયાર કરવામાં આવશે અને એ અંતર્ગત સહાય ચૂકવવામાં આવશે હવે વાત કરીએ તો મફત અનાજ યોજના મિત્રો મહત્વનું છે કે આ ડિસેમ્બર સુધી મફત અનાજ યોજના છે એ લંબાવવામાં આવી હતી હવે શુક્રવારે કેન્દ્ર સરકારે ગરીબોને જે મફત અનાજ યોજના હાલમાં શરૂ છે એ અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લીધો છે અને જે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે એણે જણાવ્યું છે કે હવે જે મફત અનાજ યોજના છે એ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી લંબાવી દેવામાં આવી છે એટલે મહત્વનું છે મિત્રો કે હવે આખું વર્ષ તમને આ જે મફત રાશન મળે છે એ મફત રાશન મળતું રહેશે હવે કેન્દ્ર સરકારે એ માટે બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે હવે મહત્વનું છે કે તમને ત્રણ બે અને એક રૂપિયા પ્રતિ કિલો છે એ તમને ઘઉં અને ચોખા સરકાર દ્વારા મળવામાં આવે છે હવે આ યોજના તમારે એક વર્ષ સુધી લંબાવી દેવામાં આવી છે આના માટે જરૂરી છે તમારી પાસે એક કાર્ડ હોવું જરૂરી છે એટલે મિત્રો તમારે જે મફત યોજના મફત અનાજ યોજના છે એના લાભ લેવો હોય તો તમારી પાસે કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો કોરોનાને લઈને હાલમાં ગુજરાત સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં આજે નવો વેરીયન્ટ આવ્યો છે બી એફ સેવન એ અંતર્ગત ગુજરાતમાં હાલ બે ત્રણ કેસ એવા નોંધાયા છે કે જે ગુજરાત બહારથી આવ્યા હોય તો મિત્રો મહત્વનું છે કે એ લઈને ગુજરાત સરકાર પણ હાલમાં એલર્ટ થઈ ગઈ છે અને તમારે પણ બહાર કોઈ ભીડભાડવાળી તો માસ્ક જરૂરથી પહેરી રાખવું જોઈએ તો આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ